हेलो फ्रेंड्स, प्रवीणा आहिर्ज किचन यूट्यूब चैनल में आपनु स्वागत है। तो मित्रों, आज आप बनाए केड़ा शाक। केड़ा शाक में आ बे नंग केड़ा मैं लीधा से, आ लसन लीधु से, आ कटिंग करेल टमेटा कटिंग करेल से, आ धाणा भाजी कटिंग करेल से, आ काश्मीरी लाल मरचू से, आ जीरा पाउडर से, धाणा जीरू पाउडर से, नीमक से, राय से, अने हिंग से, अने हळदर से, अने मीठा लीमड़ा पान से। तो मित्रों, आ शाक सरळता थी जाए से, टूंका समय में थी जाए से। तो हवे आपणे आमा आ पेन में मैं तेल मूक्यू से, एक चमचा जेटलू तेल छे, तमे जोई शको छो। अने हवे हूँ गैस चालू करूँ छूँ, आपणुं तेल आवी जाए पछी आपणे एमां राय उमेरशुं। तेल गरम थई गयुं छे तो एमां आपणे आ राय एड करूँ छूँ हूँ, अने पछी एमां हूँ हिंग एड करूँ छूँ। आटली अर्धी चमची हिंग से एटली एड करूँ छूँ। हवे एमां आपणे आ मीठा लीमड़ाना पान छे ते एड करूँ छूँ, अने हवे आपणे आ टामेटानुं कटिंग करेल छे एड करी दईए, अने મીડિયમ ફ્લેમ કરી દઈએ। મીડિયમ ફ્લેમ ઉપર આને ચડવી લઈએ, વેમાં આપણે નિમક એડ કરી દઈએ, આ અડધી ચમચી નિમક છે, પછી તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો। આ અડધી ટીસ્પૂન જેટલી હળદર છે એટલી હું એડ કરું છું, અને આ એક ટીસ્પૂન જેટલી ચટણી, આ કાશ્મીરી પાઉડર છે, ચટણી પાઉડર ચટણી છે, આમાં એડ કરું છું। અને હવે આપણે આ લસણને ખાંડણીમાં પીસી નાખશું, હું એમાં એક ચમચી એડ કરું છું, એક ચમચી આમાં આપણે આ કાશ્મીરી લાલ મરચું પાઉડર છે એડ કરી દઉં છું આમાં, એ હવે આપણે આને વાટી નાખશું, એમાં જ વાટવાનું છે આપણે આને લસણને બે મિક્સમાં, એની સરસ આમાં સુગંધ આવી જાય શાકની લસણની। હવે આને આપણે બે મિનિટ માટે સાતડશું, અને ત્યાં સુધીમાં આપણે આ કેળાની, આપણું શાક સડી જાય, આ ટમેટા સડી જાય ત્યાં સુધીમાં આપણે આ કેળાની સાલ ઉતારીને આનું કટિંગ કરીએ છીએ। હું તમને આનું કટિંગ કરતા પણ બરાબર શીખવાડું છું, એવી રીતે આપણે આનું કટિંગ કરે। કેળા બહુ પાકા નહીં લેવાના ને, કાચા પણ નહીં લેવાના, મીડિયમ કેળા લેવાના છે। આપણે આને ઢાંકણ ઢાંકી દઈએ છીએ, આ લો ફ્લેમ ઉપર ચાલુ છે અત્યારે, અને કેળાનું આવી રીતે કટિંગ કરવાનું છે આપણે, આવી રીતે વચ્ચેથી આમ ભાગ પાડી નાખવાનો, પછી પાછો આવી રીતે આમ ચાર ચોકડી કરી નાખવાની ટૂંકમાં, પછી આવી રીતે નાનું નાનું કટિંગ આનું કરવાનું છે આપણે। આ કેળાનું શાક એકદમ જલ્દીથી બની જાય છે, આવી રીતે નાના કટિંગ આના કરવાના છે આપણે। તમે બહારથી આવ્યા હોય તમે 5 મિનિટમાં આ શાક બની જાય, અને નાના છોકરાઓને તો આ બહુ ભાવે, કેળાનું શાક સ્વાદમાં બહુ સરસ બને છે, આવી રીતે આનું નાનું કટિંગ કરી નાખવાનું છે આપણે। મિત્રો, હવે આપણે આનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ, આપણે ટામેટા, આપણા ટામેટા બરાબર હવે સડી ગયા છે, તમે જોઈ શકો છો તેલમાં ઓકે થઈ ગયા છે, પોચા થઈ ગયા છે, જોઈ શકો છો ને। હવે એમાં આપણે આ મેં જે ખાંડણીમાં પીસ્યું છે લસણ ને ચટણી, એ બે મિક્સ કરી દો આમાં, પાણી નાખીને મેં મિક્સ કર્યું છે। હવે આને પલાળીને એકદમ હરખું બધું કરી નાખવાનું છે, આવી રીતે પાણી નાખીને મિક્સ કરી દેવાનું છે, પછી આપણે આમાં એડ કરી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણું ટામેટા એકદમ સરસ ગ્રેવી જેવા થઈ ગયા છે, મિક્સ થઈ ગયા, એકદમ સેટ થઈ ગયા આમાં। હવે હું થોડું પાણી એમાં નાખું છું,
હવે આને આપણે થોડીક બે મિનિટ માટે છડવા દઈએ. બે મિનિટ હવે આપણે આ છડે છે આ બધું મિક્સ થઈ જાય, સરખું સેટ થઈ જાય, પછી આપણે કેળાના કટિંગ છે એડ કરી દઈશું. મિત્રો હવે લગભગ આપણું શાક ટામેટા આમાં સડી ગયા છે, સેટ થઈ ગયા છે સરસ. હવે બધું મિક્સ થઈ ગયું છે, ગ્રેવી જેવું થઈ ગયું છે આપણું ટમેટો, આમાં એકદમ સેટ થઈ ગયું છે. હવે એમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે આ કેળાનું કટિંગ છે તે એડ કરી દઈએ. આ આસાન છે, ઝડપથી બની જાય અને ખાવામાં પણ બહુ સરસ સ્વાદિષ્ટ લાગે છે આ શાક, કેળાનું શાક. હવે આને આપણે બે મિનિટ માટે આમાં કેળાને સેટ થવા દઈશું, એટલે સરસ આ બધું મસાલો આમાં સેટ થઈ જાય. એમાં હવે આપણે આ ધાણા જીરું પાવડર 1/2 ચમચી લીધેલું છે એ હું એડ કરી દઉં છું, એને એનો સ્મેલ સરસ આવી જાય આમાં. હવે આને આપણે બે મિનિટ માટે છડવા દઈએ મીડિયમ ફ્લેમ ઉપર. તો મિત્રો હવે આપણું શાક છડી ગયું છે બરાબર, હવે આમાં કેળા પણ સેટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણું શાક બહુ સરસ થઈ ગયું છે. તો હવે આને આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લઈએ છીએ. બહુ મસ્ત બને આ શાક, ટેસ્ટફુલ બને, સુગંધ સરસ આવવા માંડી છે આ કેળાના શાક. હવે આને બે મિનિટ ઠંડુ થવા દઈએ, પછી આપણે આને સર્વ કરી લઈએ. મિત્રો હવે આપણે આમાં આ બાઉલમાં આપણું શાક કાઢી લઈએ છીએ. હવે આને આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો હવે આપણે આને ધાણાના પાન છે એનાથી આપણે સર્વ કરી લઈએ, આનાથી આપણે ગાર્નિશ કરી લઈએ. તો આપણું હવે આ કેળાનું શાક ઓકે થઈ ગયું છે. તો તમને મિત્રો મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં હો. એટલે હવે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર.